नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल ऑनलाइन टीचिंग में तमारु हार्दिक स्वागत है। धोरण पांच अने एमां यूनिट आजे फाइव आपणे शीखवानो छे। हवे जो एमां मॉर्निंग शिफ्ट में जे स्टूडेंट छे ए लोकोने आ यूनिट फाइव बाकी हतुं, बराबर। आफ्टरनून में जे छे स्टूडेंट ए लोकोने थई गयुं छे, एटले आ यूनिट फाइवनो जे वीडियो छे टेक्स्टबुकनो अने आइडलनो, तो आइडल तो पछी पुरावशुं। पहेला यूनिट फाइव जे टेक्स्टबुकमां आपेलुं छे ते अत्यारे स्पेशल फॉर मॉर्निंग स्टूडेंट माटे, बराबर। के लोकोने आ यूनिट जे छे एमना दीदीए चलाव्युं नहोतुं क्लासमां, એટલે અત્યારે લોકોને સ્પેશિયલ અહીંયા યુનિટ ફાઇવનો વિડીયો છે। તો ચલો તમારો યુનિટ ફાઇવ કાઢો ટેક્સ્ટબુકમાં, પેન્સિલ અને ઇરેઝર લઈ લેજો। એમાં જો યુનિટ ફાઇવ આપેલું છે હેલ્પિંગ હેન્ડ્સ, બરાબર। તો હેલ્પિંગ હેન્ડ્સ એટલે હેલ્પિંગ, હેલ્પ એટલે મદદ કરવી, હેન્ડ્સ એટલે હાથ, કે જે આપણને આપણા સમાજમાં આપણે રહીએ છીએ, બરાબર। તો જે આપણને મદદ કરતા હોય તો એ હેલ્પિંગ હેન્ડ્સ છે, કે જે આપણા મદદગારો, વ્યવસાયકારો, જે ગુજરાતીમાં આપણે કહીએ એક રીતે તો વ્યવસાયકારો। તો જેમાં રાઇમ્સમાં આપેલું છે કે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, એટલે કે કુંભાર, પોટર એટલે કુંભાર। યુનિટ ફોરમાં આપણે વ્યવસાયકારો જે કે હેલ્પિંગ હેન્ડ્સ છે એના સ્પેલિંગ આપણે થોડા જાજા શીખી ગયેલા છીએ, બરાબર। બાકી તમે પાંચમામાં છો એટલે તમને એટલા સ્પેલિંગ તો આવડતા જ હોય કે ફાર્મરને શું કહેવાય, કે ટેલરને શું કહેવાય ઇન ગુજરાતી, કે દરજીને શું કહેવાય, સુથારને શું કહેવાય, ટીચરને શું કહેવાય, બરાબર। તો અહીં આપણે રાઇમ ચાલુ કરશું અત્યારે। ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, એટલે કે કુંભાર જે છે તે માટલા બનાવવામાં વ્યસ્ત છે। ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, ફાર્મિંગ એટલે ખેતી કરવી, ફાર્મર એટલે ખેડૂત, કે ખેડૂત જે છે તે ખેતી કરવામાં બિઝી એટલે વ્યસ્ત છે। ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ્સ, એટલે કે દરજી જે છે તે કપડું કાપવામાં વ્યસ્ત છે। એન્ડ સ્ટિચિંગ અને સીવણ, દરજી જે છે તે મટીરિયલ જે આપેલું હોય કાપડ એને કટિંગ કરીને પછી એમાંથી એ કાપડ સીવે છે। ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ, ડ્રાઈવર જે છે વાહન હાંકવામાં વ્યસ્ત છે। એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ, એન્જિનિયર એટલે ઇજનેર, જે માપણી કરવામાં વ્યસ્ત છે, એટલે કે જે બિલ્ડિંગ બનાવે મોટી મોટી તો એમાં કેટલું માપ લેવું, બરાબર, બે કે ત્રણ માળ બનાવવા તો એનું બધું માપ કરીને પછી એ બિલ્ડિંગ બનાવે છે। ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન, શિક્ષક જે છે તે બાળકો સાથે વ્યસ્ત છે। પ્લેઇંગ, સ્ટડિંગ એન્ડ ટીચિંગ, પર રમવામાં, ભણવામાં અને ભણાવવામાં। ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ, ફોટોગ્રાફર જે છે તે ફોટો પાડવામાં વ્યસ્ત છે। ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ, સેલર જે છે એટલે વેચનાર જે છે તે વેચવામાં, વસ્તુ કોઈ પણ હોય, ફેરી આવતા હોય આપણી શેરીમાં, કે શાકભાજીવાળા હોય, કે સેલિંગ વેચવામાં વ્યસ્ત છે। ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ, સુથાર જે છે તે તેના લાકડા સાથે વ્યસ્ત છે। મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ, માપવામાં, કાપવામાં અને જોડવામાં, સુથાર જે છે એ લાકડું, વુડ એટલે લાકડું, એ જે લાકડું જે છે તેને માપીને એનું કટિંગ કરીને પછી એને જોઈન્ટ કરીને નવા નવા લાકડાના સાધનો બનાવે છે। તો લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર, લોયર એટલે વકીલ, કે જે કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે। ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિસિંગ, પોલીસ જે છે તે વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે। તો શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂ, મોચી જે છે તે પગરખા સરખા કરવામાં વ્યસ્ત છે। વિથ સ્ટિકિંગ રેટ ટેટિંગ, સીવવામાં, ચોટાડવામાં અને ટપટપાવવામાં। ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ, ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ, ડાન્સર જે છે તે ડાન્સ કરવામાં વ્યસ્ત છે, સિંગર ગાયક કલાકાર જે છે તે ગાવામાં વ્યસ્ત છે, અને ખેલાડી જે છે તે રમવામાં વ્યસ્ત છે। કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ, બોલને લાત મારવામાં, ફેંકવામાં અને બેટિંગ કરવામાં। પછી જુઓ નીચે એવી રીતે તમારે
અભિનય ગીત આગળ વધારવાનું છે કે પોસ્ટમેન ઇઝ બિઝી વિથ ડિલિવરિંગ લેટર્સ, અ નર્સ ઇઝ બિઝી વિથ નર્સિંગ ધ પેશન્ટ, અ કન્ડક્ટર ઇઝ બિઝી વિથ ગિવિંગ ટિકિટ્સ. બરાબર, એવી રીતે આજે રાઇમ જે છે તે તમારી ટેક પાકી બુક જે ફૂલ સ્કેપ ચોપડો છે એમાં લખવાની છે. ચલો જોઈએ આગળ એક્ટિવિટી 1C માં શું આપેલું છે. જે આગળ આપણે રાઇમ જોઈએ એના આધારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે. બરાબર, જો ફોર એક્ઝામ્પલ અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ, એવી રીતે જો અહીંયા બીજામાં શું આપેલું છે ફાર્મર, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે ફાર્મિંગ, FRIMING ફાર્મિંગ. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલીસિંગ. ધ શૂમેકર ઇઝ બિઝી મેન્ડિંગ શૂઝ એટ હિઝ શોપ. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ્સ. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ, શું આવશે અહીંયા પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી યા હોમ. એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ, નકશા દોરવામાં માપવામાં બિઝી છે. ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ ધેમ એટ હિઝ શોપ, એની દુકાન ઉપર એ કાપડ સીવવામાં કટિંગ કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ. ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા, પોસ્ટમેન જે છે એના એરિયામાં પત્રો વેચવામાં વ્યસ્ત છે. ધ મ્યુઝિક ઇઝ સોરી ધ નર્સ ઇઝ નર્સિંગ ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. છેલ્લે આપેલું છે ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડનર માળી જે છે તે ગાર્ડનમાં છોડવાઓને પાણી આપે છે. હવે જુઓ અહીંયા શું કરવાનું છે. એક્ટિવિટી 1D માં ગીતના આધારે પ્રશ્નોત્તરના ઝોડકા બનાવવાના છે. પ્રશ્ન આ સાઈડમાં પ્રશ્ન લખવાના છે ક્વેશ્ચન, અને સામે એના આન્સર લખવાના છે. ફોર એક્ઝામ્પલ વેર ઇઝ ધ ફાર્મર, તો ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. હુ ઇઝ એટ ધ માર્કેટ, માર્કેટમાં કોણ કોણ હોય છે. ધ ફ્રૂટ સેલર એન્ડ ધ કસ્ટમર્સ આર એટ ધ માર્કેટ. એવી રીતે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એવો બનાવવાનો છે વેર ઇઝ ધ ટીચર, ટીચર ક્યાં હોય. તો ધ ટીચર ઇઝ ઇન હર ક્લાસરૂમ, સામે પછી એનો આન્સર લખવાનો છે. ધ ટીચર ઇઝ ઇન હર ક્લાસરૂમ. બરાબર, એવી રીતે બીજો પ્રશ્ન બનાવવાનો છે. જો અહીંયા આપેલો છે નીચે બીજા પાછળના પેજ નંબર 82 ઉપર પણ અહીંયા જો આપેલી છે જગ્યા, તો ત્યાં એવી રીતે પ્રશ્ન બનાવવાના છે. વેર ઇઝ ધ પ્લેયર, તો પ્લેયર ક્યાં હોય. ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ક્યાં હોય પ્લેગ્રાઉન્ડમાં હોય ને. જો આમાં હું તમને થોડું થોડું જ લખીને બતાવું છું, ફોર એક્ઝામ્પલ છે એટલા માટે, બાકી આખી જે એક્ટિવિટી છે એના આન્સર હું તમને વ્યવસ્થિત રીતે બુકમાં લખીને પછી ફોટો પાડીને મોકલીશ. બરાબર છે. ચલો હવે આગળ એક સ્ટોરી આપેલી છે એક્ટિવિટી 2A માં, એમાં શું છે સ્ટોરીમાં જોઈએ આપણે. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ધ ક્લોથ વોઝ ડર્ટી. અહીંયા જો એક ઉંદર આપેલો છે, માઉસ એટલે ઉંદર અને ક્લોથ એટલે કપડું. જે ઉંદર છે એને એક કાપડનો ટુકડો મળ્યો છે. ધ ક્લોથ વોઝ ડર્ટી, અને તે કાપડ જે છે તે કેવું હતું, ગંદુ હતું. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન,
તે ધોબી પાસે ગયો. લોન્ડ્રીમેન લોન્ડ્રીમેન પ્લીઝ હેલ્પ મી, માય ક્લોથ ઇઝ ડર્ટી, પ્લીઝ વોશ ઇટ ક્લીન. ધોબી પાસે ગયો અને પછી એને શું કીધું કે ધોબીભાઈ ધોબીભાઈ, મહેરબાની કરીને મને મદદ કરો, મારું આ જે કાપડ છે તે ખૂબ ગંદુ છે, તેને ધોઈને સ્વચ્છ કરી આપો. નો આઈ એમ બિઝી, ધ લોન્ડ્રી મેન સેડ. તો પછી ધોબી શું બોલ્યો કે ના હું વ્યસ્ત છું. આગળ ઉંદરે શું કર્યું, ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ધ લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ. માઉસ જે છે ઉંદર, તે જોર જોરથી રોવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો કે આ ધોબી જે છે તે સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ, હી કાન્ટ ક્લીન ઓર આયન ક્લોથ. તે મારા કપડાંને ધોઈ દેતો નથી અને તે મારા કપડાંને ધોઈને ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રી મેન સેડ, ડોન્ટ મેક નોઇઝ. લોન્ડ્રી મેન જે છે એને શું કહે છે કે તું અવાજ ન કર, ઘોંઘાટ ન કર. અને પછી ધોબીએ એના કપડાંને ધોઈ આપ્યું અને એને ઇસ્ત્રી પણ કરી આપી. ધ લોન્ડ્રી મેન વોશેડ એન આયર્ન ધ પીસ ઓફ ક્લોથ્સ. એને પછી એને કપડું જે છે એને ધોઈ પણ આપ્યું અને એને ઇસ્ત્રી પણ કરી આપી. પછી ઉંદર ક્યાં જાય છે, ચલો જોઈએ એમાં. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર, ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. પછી ત્યાંથી ઉંદર ટેલર એટલે દરજી, વેરી ગુડ, દરજી પાસે જાય છે અને શું કહે છે, દરજી મહેરબાની કરીને મને એક ટોપી બનાવી આપો. નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ. ઉંદર જે છે એમ કહે છે કે ના હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટર શાઉટિંગ. ઉંદર વળી પાછો બૂમો પાડવા લાગ્યો. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ, હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ. આ દરજી જે છે તે નકામો છે, તે મને એક નાની ટોપી પણ સીવી દેતો નથી. વળી દરજી શું બોલ્યો, ધ ટેલર સેડ, ડોન્ટ મેક અ નોઇઝ, ઘોંઘાટ ન કર. પછી શું કર્યું, ઈ ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચર ધ કેપ. પછી એણે માપ લીધું અને એને ટોપી સીવી આપી. ચલો સામેના પેજ 83 ઉપર જુઓ. પછી ત્યાંથી ઉંદર ક્યાં જાય છે, ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. ઉંદર ભરતકામ કરનારી સ્ત્રી પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ, પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. મારી આ ટોપી જે છે તે એકદમ સાદી છે, તો મહેરબાની કરીને તેને કસબની કોર અને ભાતથી સુશોભિત કરી દો, એટલે કે એમાં ડિઝાઇન બનાવી દો, એમ્બ્રોઈડરી વર્ક કરી દો, અથવા ટિક્કીને એવું ચોંટાડીને એને ડેકોરેટ કરી દો, એને શણગારી દો. નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ, ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ના હું વ્યસ્ત છું, ભરતકામ કરવાવાળી સ્ત્રીએ એવું કીધું. પછી ઉંદર શું કર્યું, તો ઘોંઘાટ કરવા લાગ્યો. ધ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ, ધ કેન નોટ ડેકોરેટ માય કેપ. આ જે ભરતકામ કરનારી સ્ત્રી છે તે સારી નથી, તે મારી ટોપીને સુશોભિત કરી દેતી નથી. ધ નીડલ વુમન સેડ, ડોન્ટ મેક નોઇઝ, સી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. ભરતકામ કરનારી સ્ત્રી બોલી, ઘોંઘાટ ન કર. તેણે ટોપીને સોનેરી કોર અને એક ગુલાબથી સુશોભિત કરી આપી. પછી વળી ત્યાંથી ઉંદર ક્યાં જાય છે, ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ, કે ક્રિકેટના સ્ટેડિયમમાં ગયો ઉંદર. હી ટોક્ડ ટુ ધ કેપ્ટન, એણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ, તારી ટોપી સારી નથી. લુક માય કેપ, મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ, ચાલ આપણે તેને અદલબદલ કરીએ. તમારા ફ્રેન્ડ્સ કોઈ નવું બોલ પેન લઈ આવ્યા હોય તો તમે પણ એમ કહો છો ને કે લાવ આપણે અદલા બદલી કરીએ. એવી રીતે અહીંયા ઉંદરે પણ એ જે ક્રિકેટ સ્ટેડિયમમાં જે પ્લેયર હતો ક્રિકેટર, એને કીધું કે તારી ટોપી તો એકદમ સાદી છે, મારી જો કેટલી સરસ છે, ચાલ આપણે એક્સચેન્જ કરીએ. ધ કેપ્ટન સેડ, નો આઈ લવ માય બ્લુ કેપ, ઇટ હેઝ અશોક ચક્ર. જો ક્રિકેટર જે હોય છે એ લોકોને જે કેપ હોય, હેલ્મેટ જે હોય, એના પર અશોક ચક્ર દોરેલું હોય છે, તો જે કેપ્ટન હોય છે એ શું કહે છે કે ના હું મારી કેપને બહુ જ મને ગમે છે, મને આ મારી ભૂરી ટોપી જે છે તે બહુ જ ગમે છે અને તેના પર અશોક ચક્ર પણ છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ,
ઉંદરે ફરીથી પાછી બૂમો પાડવાની શરૂ કરી. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ. આ કેપ્ટન જે છે તે સારો નથી, તે ટોપીની અદલાબદલી કરી શકતો નથી. કેપ્ટન ફરીથી બોલ્યો, ડોન્ટ શાઉટ, બૂમ નો પાડ, ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. આ ઓરડામાં એક બિલાડી છે. ધ માઉસ રન અવે વિથ ધીસ કેપ. અને પછી ઉંદર ત્યાંથી ભાગી ગયો એની ટોપી લઈને. તેને ઉંદરની બીક બિલાડીની બીક લાગે ને ઉંદરને, એટલે કેપ્ટને જ્યારે બિલાડીનું નામ લીધું, કેટ એટલે બિલાડી એનું નામ લીધું, એટલે ઉંદર ત્યાંથી એની ટોપી લઈને ભાગી ગયો. ચલો હવે એમાં આગળની જે એક્ટિવિટી છે એમાં કેટલાક વાક્યો બે ત્રણ વાર બોલાય છે, બરાબર? તો એ વાક્યો અહીંયા લખવાના છે. પહેલું છે નો આઈ એમ બિઝી, કેમ કે જે પહેલાં ધોબી પાસે ગયો, પછી ટેલર પાસે ગયો, પછી નીડલ વુમન પાસે ગયો, તો એ બધા એને શું કીધું કે નો આઈ એમ બિઝી, અમે વ્યસ્ત છીએ, હું વ્યસ્ત છું. પછી બીજું એક વાક્ય કઈ બે ત્રણ વાર આવે છે, ડોન્ટ મેક નોઇઝ, અવાજ કરીશ નહીં, બરાબર? અને પછી છેલ્લે ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, એ વાક્ય જો આખી સ્ટોરીમાં ઘણી વાર આવ્યું, ચાર પાંચ વાર આવી ગયું, બરાબર? એટલે એ એક ત્રણ વાક્ય લખવાના છે. અને એના પછી જો અહીંયા ઉંદર કોને કોને મળે છે એ લખવાનું છે. ટીચરને મળે છે ન, નહીં, તો એમાં ફોલ્સ એફ કરવાનું, ખોટું છે એટલા માટે. ધ કેપ્ટન, કેપ્ટનને મળે છે તો એમાં ટ્રુ કરવાનો, ટી. ધ નીડલ વુમન એમાં ટી. ધ ટેલર એમાં ટી. ધ લોન્ડ્રીમેન એમાં ટી. ધ ડૉક્ટર એમાં એફ. ધ કાર્પેન્ટર એમાં એફ. અને ધ પોર્ટર એમાં પણ એફ. હવે જો આગળનું જે છે પેજ નંબર 83 અહીંયા સુધી થઈ ગયું, બરાબર? હવે જો આ 84 જે છે આગળનું એક્ટિવિટી 2D એ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. ઓકે, થેન્ક યુ.